दक्षिण गुजरात जिला पूर्व गुजरात एटले के मध्य प्रदेश बोर्डर लागू विस्तार जेमां महिसागर दाहोद गोधरा छोटाउदेपुर बरोड़ा मध्य गुजरात नो जे भाल विस्तार अमदावाद आ तमाम विस्तारों छे एमां झापटा पड़शे। 2-4 डिसेम्बर 2-3-4 डिसेम्बर में ज्यां आवतुं पड़शे त्यां एकदम सामान्य हशे। तमारे कोई पाकने असर करे एटलो हेवी तो थवानुं नथी। नमस्कार, आज थी मावठा पड़वानी शुरुआत थवानी छे अने कया कया विस्तारों में मावठू पड़ी शके छे। साथे 26 तारीखे जेवुं मावठू पड्युं एटले आना पहेलानुं जे मावठू हतुं एटलुं ज आ मावठू खतरनाक हशे के नहीं अने आ मावठू केटला दिवस सुधी रहेवानुं छे। आम तो हवामान निष्णांत जे छे परेश गोस्वामी एमने एवुं कही दीधुं हतुं के 1-5 तारीख सुधी मावठू पड़वानी संभावनाओ छे। कया कया विस्तारों में सौथी वधारे असर करी शके छे अने आ मावठू खतरनाक हशे के पछी आ सामान्य हशे, आजथी ज वरसादनी शरूआत थई जवानी छे। તો પરેશ ગોસ્વામી આગાહી જે કરી છે તે સાંભળીએ। હજે માવઠું થવાનું છે એ પહેલી વાત તો એ કે આ જે 26 નવેમ્બરના રોજ હેવી માવઠું થયું હતું એવું કોઈ હેવી માવઠું થવાનું નથી, એટલે એનાથી કોઈ ડરવાનું કે ગભરાવાનું નથી। આ માવઠું એકદમ સામાન્ય હશે, છૂટા છવાયા ઝાપટાઓ હશે, આમાં હેવી વરસાદ નહીં। કેમ કે 26 તારીખે જે વરસાદ પડ્યો ને એના વિશે તમે આપને એડવાન્સમાં માહિતી આપી હતી કે 2-3 ઇંચ પડશે, પણ આમાં એવું નથી થવાનું। આમાં માત્ર છૂટા છવાયા ઝાપટા થવાના છે। હવે એ ઝાપટા છે એ 2-3-4 ડિસેમ્બર દરમિયાન જોવા મળશે। આજે 1 તારીખ થઈ આવતીકાલથી એ ઝાપટાની શરૂઆત થશે અને 5 તારીખ એટલે કે 5 ડિસેમ્બરથી ફરીથી પાછું હવામાન છે ખુલ્લું થઈ જશે। હવે 2-3-4 ડિસેમ્બર દરમિયાન જે ઝાપટાઓ જોવા મળવાના છે તેની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા અને પૂર્વ ગુજરાત એટલે કે મધ્ય પ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર જેમાં મહીસાગર દાહોદ ગોધરા છોટાઉદેપુર બરોડા અને મધ્ય ગુજરાતનું જે ભાલ વિસ્તાર અને એ સાથે અમદાવાદ આ તમામ વિસ્તારો છે એમાં ઝાપટા પડશે, પણ ઝાપટા આ વિસ્તારમાં સાર્વત્રિક નહીં હોય, છૂટા છવાયા હશે। સૌરાષ્ટ્રની વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર મોરબી રાજકોટના એકલ દુકલ સેન્ટર બોટાદ ભાવનગર અમરેલી અને જૂનાગઢના અમુક પાર્ટ આમાં પણ છૂટા છવાયા ઝાપટાઓની શક્યતા રહેલી છે। એ પછી જે દરિયાઈ કાંઠાના ભાગ છે જેમાં ગીર સોમનાથ પોરબંદર દ્વારકા જામનગર આની અંદર વધારે પડતા ઘાટાવાદર થશે। એકલ દોકલ જગ્યાએ આ જિલ્લાઓમાં કે ઝાપટું પડે તો અપવાદ રહેશે, પણ દ્વારકા પોરબંદર ગીર સોમનાથ અને જામનગરની અંદર બહુ અત્યારે હાલ શક્યતા નથી, પણ છતાં પણ એકલ દોકલ સેન્ટરમાં ઝાપટું પડે તો સાવચેત રહેવું। હવે ખાસ કરીને ઉત્તર ગુજરાતના જે ભાગો છે, ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા અને જે અરવલ્લી જેવા ભાગો, એ ભાગોની અંદર પણ થોડુંક હવામાન છે એમાં પલટો જોવા મળશે, વાદળ જોવા મળશે, તાપમાન થોડુંક વધારે નીચું જશે અને એકલ દોકલ સેન્ટરમાં ઝાપટા પડશે। એટલે ઓલ ઓવર જોવા જઈએ તો કચ્છ હોય, ઉત્તર ગુજરાત હોય કે પશ્ચિમ ગુજરાતના ભાગો, એમાં બહુ ખતરો નથી। ખાસ કરીને સૌરાષ્ટ્રના મોરબી સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી જૂનાગઢ અને રાજકોટના આ વિસ્તારો છે આમાં ઝાપટા પડી શકે, અને એ પણ સાર્વત્રિક બધી જગ્યાએ નહીં, છૂટા છવાયા ક્યાંક ક્યાંક પડશે અને સામાન્ય ઝાપટા હશે, આમાં કોઈ હેવી વરસાદ નહીં થાય। મધ્ય ગુજરાતની અંદર પણ ભાલ એટલે કે આણંદ નડિયાદ ખેડાને એ ત્યાંથી લઈને બરોડા સુધી અમદાવાદ હોય અથવા તો છોટાઉદેપુર દાહોદ ગોધરાને મહીસાગરથી લઈને રાજપીપળા સુધીના વિસ્તાર એમાં પણ ઝાપટા પડી શકે, અને દક્ષિણ ગુજરાત એના તમામ જિલ્લા આવી જાય આ તમામ વિસ્તારોની અંદર છૂટા છવાયા ઝાપટા પડશે। ફરીથી આપને કહું છું કે હેવી વરસાદની શક્યતાઓ નથી। હવે જે પાલર પાણીની વાત છે એની અંદર ડુંગળીની અંદર પણ ડુંગળી હોય તુવેર હોય કપાસ હોય એની અંદર મેં આપણે જણાવ્યું હતું પાલર પાણીની જરૂર છે, જે સેન્સિટિવ પાક છે એમાં પણ પાલર પાણી હોય, પણ જે સેન્સિટિવ પાક એટલે કે ધાણા જીરું વડિયારી હોય ચણા વટાણા હોય કે રાયડો જેવા પાક હોય આ જે તમામ પાક જે સેન્સિટિવ કહીએ છીએ એની અંદર પણ પાલર પાણી ઉતારવું પડે, પણ વરસાદ થયાના 6-8 દિવસ જવા દેવાના હોય। એટલે હવે જે 26 તારીખે વરસાદ થયો એમાં 6-8 દિવસ થઈ તો એમાં પણ પાલર પાણી ઉતારવું, લસણ ડુંગળી કપાસ તુવેર તમામ પાકની અંદર હવે કાલ અથવા પરમ દિવસથી પાણી પાલર પાણી ઉતારવાનું ચાલુ કરો। પાલર પાણી એટલે શું, માવઠાનો જે વરસાદ થયો હોય ને ઠંડા પાણીને હિસાબે જે સુકારો આવે અલગ અલગ પ્રકારના રોગ આવે એ ન આવે એને રોકવા માટે પાલર પાણી, એટલે આપણે જે માવઠાનું ઠંડુ પાણી પડ્યું છે એને કારણે આપણો પાક બગડે છે, પણ કૂવા અથવા તો બોરનું પાણી પીવડાવે એટલે ગરમ અને હુંફાળું પાણી હોય જેને કારણે જે માવઠાના પાણીની અસર છે એ ઘટી જાય અને આપણો પાકમાં રોગ આવતો અટકે બગડતો અટકે। એટલે પાલર પાણી છે ને એ ઉતારી દેવું। ઘણા ખેડૂત ભાઈઓને એવું છે કે પરેશભાઈએ 2-3-4 ડિસેમ્બરની પણ આગાહી કરી છે એટલે એ માવઠું પડીએ પછી અમે પાલર પાણી ઉતારશું, એ માવઠાની રાહ નથી જોવાની,
2-4 ડિસેમ્બર માં જ્યાં માવઠું પડશે ત્યાં એકદમ સામાન્ય હશે, તમારે કોઈ પાકને અસર કરે એટલું હેવી તો થવાનું નથી, તો પછી રાહ છે નહીં. એટલે પાલર પાણી જેને ઉતારવાનું છે એ ચાલુ કરી દેજો. હવે આપણે પાલર પાણી પણ જરૂરી છે, કેમ કે 26 નવેમ્બરે જે વરસાદ પડ્યો એને કારણે ઘણા બધા પાકોની અંદર અત્યારે સુકારો ચાલુ થઈ ગયો છે, એટલે સુકારો રોકાય માટે પાલર પાણી પણ ઉતારવું અને સારા ફૂગનાશકો છે એ પણ એમાં છંટકાવ કરવો અથવા તો પાણી સાથે ફૂગનાશકો પીવડાવવા જોઈએ. આ કાળજી રાખવાની. બાકી 2, 3 અને 4 ડિસેમ્બરમાં ઝાપટા પડવાના છે, એ સામાન્ય ઝાપટા હશે અને છૂટાછવાયા હશે, જે આવતીકાલથી આપને સમાચાર મળશે અને આવતીકાલથી જે જે વિસ્તારોમાં ઝાપટા પડશે માવઠું થશે એની માહિતી પણ અમે રેગ્યુલર આપને આપતા રહેશું.